गुड मॉर्निंग फ्रेंड्स, आजे आपणे नॉर्टनो प्रमेय एना विषे चर्चा करीशुं। लास्ट लेक्चर में आपणे थेविनननो प्रमेय अने एना एक्जाम्पल जे छे ए सारी रीते जोया। आपणे हवे एवो ज एक प्रमेय जे नॉर्टनो प्रमेय छे एनुं आपणे कथन जे छे ए जोईए। तो वोल्टेज उद्गमो एटले के बेटरी अने इम्पीडन्स अवरोधो R1 R2 R3 अहींया बे बेटरी आपेली छे, बराबर छे। तो वोल्टेज उद्गमो एटले आ बे बेटरी अने इम्पीडन्स R1 R2 R3 धरावता बे टर्मिनल वाला ए अने बी नी वच्चे जे छे, ए अने बी वच्चे जोड़ेला आ सुरेख जाळतंत्र ने स्थाने आपणे हवे आ बे वोल्टेज नी जग्याए एक वोल्टेज उद्गम जे थेविनन मां मुकता था एनी जग्याए अहींया प्रवाह उद्गम, आ प्रवाह उद्गम नो सिम्बोल छे। तो अहींया वोल्टेज उद्गम जे छे बे होय के त्रण होय के चार होय एनी जग्याए तमारे एक ज वोल्टेज उद्गम नहीं पण अहींया प्रवाह उद्गम जे छे ए मूकवानो रहेशे। बीजू के R1 R2 R3 त्रण अवरोध जे छे एनी जग्याए अहींया एक ज अवरोध जे छे ए मूकवामां आवशे, जेने आपणे नॉर्टन नो अवरोध कहीए छे। અને આ રીતે મૂકેલું જે સમતુલ્ય જાળતંત્ર અહીંયા આપણે મૂકેલ છે, હવે અહીંયા જોઈશું આપણે કે નોર્ટનના પ્રમેયની સાબિતી માટે, એટલે કે આપણને એક આવો એક્ઝામ્પલ પૂછાય કે એવી રીતે નોર્ટનનો પ્રમેય R1 R2 R3 જે છે એ ધરાવતું એક વીજ પરિપથ આપેલું છે અને એમાં RL નું મૂલ્ય જે છે એ આપેલું હોય તો આપણે IL નું મૂલ્ય જે છે એ શોધવાનું આપણને પૂછે, તો આપણે અહીંયા જે છે એ શોધી શકીએ। તો અહીંયા પહેલા આપણે એની માટેના જે સ્ટેપ છે એની વિશે ચર્ચા કરીએ। તો પહેલું સ્ટેપ જે છે એમાં શું કરવાનું, તો પહેલા સ્ટેપની અંદર A અને B ટર્મિનલ, અહીંયા જેની જગ્યાએ A ટર્મિનલ અને B ટર્મિનલ જે છે એ ત્યાં આગળ જે લોડ અવરોધ હોય તેને આપણે જે છે શોર્ટ કરવાનો છે, એટલે કે અહીંયા દૂર કરવાનો છે અને દૂર કરતા એક વાયર જોડવાનો છે અને ત્યારબાદ આ જે પ્રવાહ છે આ સર્કિટમાંથી પ્રવાહ જે પસાર થાય એને આપણે નોર્ટનનો પ્રવાહ કહીએ છીએ અથવા શોર્ટ સર્કિટ પ્રવાહ જે છે। એટલે આ લૂપ નંબર બે જે છે આ આખી જે લૂપ છે અહીંયાથી લઈને સી થી શરૂ કરીને અહીંયા આપણે આ જે લૂપ છે એને લૂપ નંબર ટુ કીધી છે અને આ પહેલી લૂપ છે જે અહીંયાથી શરૂ કરીએ તો આ સી થી આ બાજુ જઈ અને આ બાજુ એને લૂપ વન કહીધી છે। આ સી બિંદુ જે છે અહીંયાથી આપણે બેટરીમાંથી આઈ જેટલો પ્રવાહ જે છે ફરીથી સમજી લઈએ કે લોડ અવરોધ જે હતો RL એને દૂર કરી ટર્મિનલ A અને B ને સુવાહક તોડ તારથી જોડી દેતા બનતો નવો પરિપથ આકૃતિ એક, આ આકૃતિ એકમાં દર્શાવેલ છે અને તેની અંદર જે આ લૂપ ટુમાં જે પ્રવાહ પસાર થાય અહીંયા મેં બતાવેલો છે IN એને નોર્ટનનો પ્રવાહ કહેવામાં આવે છે। તો નોર્ટનનો પ્રવાહ જે છે એ લૂપ નંબર ટુમાંથી પસાર થાય છે। તો અહીંયાથી આપણે જોઈએ કે બેટરીમાંથી આઈ જેટલો કુલ પ્રવાહ નીકળતો હોય તો સી બિંદુ આગળ વિભાજિત થાય, ધારો કે આ બાજુ IN જેટલો પ્રવાહ જાય છે તો બાકીનો જે છે આઈ માઇનસ IN જે છે એ આ સર્કિટમાં પ્રવાહ પસાર થશે। તો અહીંયા આ જે છે IN અને ISC શોર્ટ સર્કિટ કરંટ કહો કે IN કહો બંને વસ્તુ એક જ છે। તો આ જે છે પહેલા સૌ પ્રથમ આપણે જે છે IN શોધવું હોય તો એના માટે આપણે પહેલા કુલ પ્રવાહ જે છે એ હોવો જોઈએ અને કુલ પ્રવાહ માટે કુલ અવરોધ હોવો જોઈએ। તો જે છે કુલ અવરોધની વાત કરીએ તો અહીંયા આપણે આ આ બેટરી તરફથી જોવાનું છે, તો બેટરી તરફથી જોતા R2 અને R3 જે છે એ એકબીજાને સમાંતર છે, તો R2 અને R3 એકબીજાને સમાંતર હોય તો એનો કુલ પ્રવાહ જે છે R2 × R3 / R2 + R3 આ બંનેનો સમતુલ્ય થશે અને એની જોડે R1 શ્રેણીમાં છે એટલે અહીંયા કુલ અવરોધ જે છે પરિપથનો એ તમારો જે છે R = R1 + R2 × R3 / R2 + R3 આ તમને કુલ પરિપથનો અવરોધ મળશે અને પછી આપણે પ્રવાહ કુલ પ્રવાહ શોધીશું I = V / R અને આ કુલ પ્રવાહ જે છે એ સી બિંદુ આગળથી બે ભાગમાં વિભાજિત થાય છે, એક IN જેને નોર્ટનનો પ્રવાહ અને અહીંયા બીજું જે છે I - IN
જે એમાં બે ભાગમાં વિભાજિત થાય છે જે જોઈ શકો છો. તો આપણે આ લૂપ નંબર 2 જે છે એમાં આપણે કિચોર્ફનો બીજો નિયમ જે છે સૌ બધા જાણો છો કે આપણે 12મા ધોરણની અંદર આપણે કિચોર્ફનો પ્રથમ નિયમ અને બીજો નિયમ જે છે એ ભણી ગયા છે. ફરી એકવાર રિવાઇઝ તમે કરશો તો તમને ઇઝી આ ટોપિક જે છે લાગશે, અધરવાઇઝ અહીંયા આપણે જોઈએ છે. તો આગળ વધીએ તો અહીંયા આ જે લૂપ છે લૂપ નંબર 2 એમાં આપણે જોવાનું કે પહેલાં આપણે કઈ દિશામાં જવું છે. તો આપણે સી બિંદુથી આ બાજુ જઈએ તો સમઘડી દિશામાં જઈએ એવું નક્કી કર્યું આપણે. તો સમઘડી દિશામાં આપણે જવું છે તો પ્રવાહને જોવાનો હવે કે પ્રવાહ પણ આપણી દિશામાં જાય છે. તો પહેલાં આઈએન પ્રવાહ જે છે એ સમઘડી દિશામાં જ જાય છે. તો આપણે વોલ્ટેજ બે બિંદુઓ વચ્ચેનો, આ બિંદુ અને આ બિંદુ વચ્ચેનો વોલ્ટેજ અવરોધ જે છે આ તમારો પ્રવાહ આર ટુ છે, સોરી અવરોધ આર ટુ છે અને પ્રવાહ આઈએન. તો આઈએન અને આર ટુ નો ગુણાકાર જે છે એની આગળ માઇનસ સાઇન આવશે. તો અહીંયા જોઈ શકો છો માઇનસ આઈએન ઇન્ટુ આર ટુ જે છે એ આવશે. પાછું જોઈએ આપણે કે હવે આગળ જતા અહીંયાથી અહીંયા હવે પાછું આ બાજુ તો તમે સમઘડી દિશામાં જ આવો છો પણ પ્રવાહ તમને સામે મળે છે આઈ માઇનસ આઈએન. તો પ્રવાહ સામે મળતો હોય તો પ્લસ સાઇન લેવાની અને પ્રવાહ આઈ માઇનસ આઈએન શેમાંથી પસાર થાય, આર થ્રી માંથી પસાર થાય. તો આઈ માઇનસ આઈએન અને આર થ્રી નો ગુણાકાર જે છે એ ગણો, એની આગળ પ્લસ સાઇન મૂકવાની. તો અહીંયા પ્લસ સાઇન મૂકેલી છે આઈ માઇનસ આઈએન ઇન્ટુ આર થ્રી ઇઝ ઇક્વલ ટુ. તો જેટલા પણ આવા અવરોધ હોય, બે જ અવરોધ છે આ લૂપની અંદર, તમે જોઈ શકો છો આ જે લૂપ છે લૂપ નંબર 2, આ લૂપ નંબર 2 જે છે એની અંદર બે અવરોધ છે આર ટુ અને આર થ્રી. તો શરૂઆત કરીએ સી બિંદુ આગળથી. સમઘડી દિશામાં જતા આપણે સમઘડી દિશામાં આમ જઈએ છીએ તો પ્રવાહ પણ પહેલો સૌ પ્રથમ પ્રવાહ આઈએન એ પણ સમઘડી દિશામાં જાય છે. તો આઈએન ઇન્ટુ આર ટુ આગળ માઇનસ સાઇન આવશે અને પછી આમ જતા જે છે અહીંયા કોઈ અવરોધ નથી, સીધો અવરોધ આર થ્રી અને આર થ્રીમાંથી સામે પ્રવાહ આઈ માઇનસ આઈએન એ સામે મળે છે એટલે ત્યાં આગળ પ્લસ સાઇન આવે અને આવું સમીકરણ જે છે એ તમને અહીંયા મળશે. આ સમીકરણ જે છે કિચોર્ફનો બીજો નિયમ લગાડતા અને એના પરથી સાદુરૂપ જેમ તમે આનું આપો તો આઈએનનું મૂલ્ય જે છે એ આવું મળશે, બરાબર છે. તો આ પહેલું સ્ટેપમાંથી તમને જે પ્રવાહ મળ્યો તેને નોર્ટનનો વીજ પ્રવાહ કહેવામાં આવે છે. આપણે થેવિનનમાં થેવિનનના વોલ્ટેજ શોધાતા નોર્ટનની અંદર આપણે નોર્ટનનો વીજ પ્રવાહ જે છે એ શોધવાનો રહેશે. આ પહેલું સ્ટેપમાં આ ક્લિયર વસ્તુ કરવાની રહેશે. એક્ઝામ્પલ ગણશો એટલે તમને ખ્યાલ આવી જશે. આ સિસ્ટમેટિક સ્ટેપમાં પહેલું સ્ટેપ અહીંયા પૂરું થાય છે. બીજું સ્ટેપ જે છે એમાં શું કરવાનું, તો બેટરી જે હોય આ બેટરી જે છે આ બેટરીને આપણે અહીંયાથી દૂર કરવાની છે. હવે પહેલું સ્ટેપમાં તો આપણે લોડ અવરોધ દૂર કર્યો અને પછી શોર્ટ કરવાનો હતો, હવે બેટરી જે છે એને પણ આપણે શોર્ટ કરવાની છે પણ આ લોડ અવરોધને ખુલ્લો કરવાનો છે. તો એવો પરિપથ જે છે અહીંયા આપેલો છે તમને આકૃતિ 2માં. અહીંયા બેટરી હતી એને આપણે શોર્ટ કરવી એટલે દૂર કરી અને ત્યાં વાયર જોડી દેવાનો અને જે લોડ અવરોધને આપણે શોર્ટ કર્યો હતો એને કાઢી જ નાખવાનો અને ત્યાંથી ઓપન કરી દેવાની. અને આ એરો જે રેડ કલરનો બતાવે છે એ બાજુથી પરિપથને હવે તમારે જોવાનો છે. તો પરિપથને આ બાજુથી જુઓ તો આર વન અને આર થ્રી જે છે એ સમાંતર થશે અને એના જોડે જે છે આર ટુ શ્રેણીમાં થશે. તો આનો કુલ પરિપથ જે કુલ અવરોધ મળશે એને નોર્ટનનો અવરોધ કહેવામાં આવે. તો આર વન અને આર થ્રીનું સમતુલ્ય આર વન ઇન્ટુ આર થ્રી ડિવાઇડેડ બાય આર ટુ આર વન પ્લસ આર થ્રી અને એની જોડે પ્લસ આર ટુ કરીએ એટલે જે તમને અવરોધ મળશે તેને નોર્ટનનો અવરોધ કહેવામાં આવે છે. હવે ત્રીજા સ્ટેપ તરફ આ સૂત્રોને બધાને યાદ રાખજો. એક્ઝામ્પલ જે છે એમાં આપણને આ સૂત્રોનું જે છે એ કામ આવશે આપણને. તો અહીંયા આ સૂત્રો તમારે ધ્યાન રાખવાના છે. પહેલું સૂત્ર જે છે એ આઈએન નું રાખજો સૂત્ર, બીજું સૂત્ર જે છે એ આરએન નું યાદ રાખજો અને આવી રીતે જ આપણે એક્ઝામ્પલ ગણવાના છે. તો પહેલા સ્ટેપની અંદર આઈએન શોધીશું, બીજા સ્ટેપની અંદર આરએન શોધીશું અને ત્રીજા સ્ટેપની અંદર આપણે આઈએલ શોધીશું. તો હવે નોર્ટનનો પ્રમેય શું કહે છે કે જેટલા પણ વોલ્ટેજ ઉદ્ગમ હતા એની જગ્યાએ પ્રવાહ ઉદ્ગમ મૂકવાનું છે. તો આપણે પ્રવાહ ઉદ્ગમ જે છે એનો સિમ્બોલ આ છે અને એની જગ્યાએ આપણે આ લખી દીધું નોર્ટનનો પ્રવાહ, એના માટેનો સિમ્બોલ છે. નોર્ટનનો પ્રવાહ ઉદ્ગમ હોય તો એના માટે આવો સિમ્બોલ જે છે. બેટરી હોય તો આપણને ખબર જ છે સિમ્બોલ, પણ પ્રવાહ ઉદ્ગમનો સિમ્બોલ જે છે આ રીતે હોય છે. તો એને જોડતું સમતુલ્ય આ પરિપથ મૂક્યો. જો તમે જુઓ ત્યાં આગળ શ્રેણીમાં મૂકતા હતા, અહીંયા સમાંતર છે. વોલ્ટેજ ઉદ્ગમની જગ્યાએ પ્રવાહ ઉદ્ગમ, નોર્ટનનો અવરોધ
અને લોડ અવરોધ ત્રણે ત્રણ એકબીજાને સમાંતર છે. આપણે થેવિનનના પ્રમેયમાં એ બધું શ્રેણીમાં હતું, વોલ્ટેજ ઉદ્ગમ, આર થેવિનનનો અવરોધ અને આરએલ એ બધું શ્રેણીમાં હતું, જ્યારે અહીંયા જે છે એ પ્રવાહ ઉદ્ગમ જે છે એ નોર્ટનનો અવરોધ અને લોડ અવરોધ આ ત્રણે ત્રણ વસ્તુ જે છે એને આપણે સમાંતરમાં જોડવાનું છે અને આ જોડતો પરિપથ જે છે એ મળી ગયો છે. અહીંયા પણ પાછી લૂપ એક આ જે છે પહેલેથી અહીંયાથી સ્ટાર્ટ કરો તો આને લૂપ કહેવામાં આવે છે. આ લૂપની અંદર અહીંયાથી આઈએન જેટલો પ્રવાહ પસાર થાય આ બિંદુ આગળ વિભાજિત થશે. આ બિંદુ જે અહીંયા બતાવેલું છે ત્યાંથી આઈએલ જેટલો આમ જતો હોય તો અહીંયા નીચે કેટલો થશે, આઈએન માઇનસ આઈએલ જેટલો પ્રવાહ જે છે એ આ રીતે. તો લૂપ ટુ અહીંયાથી સ્ટાર્ટ થઈ અને આ લૂપ ટુ થશે, આખી લૂપ જે છે આ લૂપ ટુ થશે અને લૂપ વન જે છે અહીંથી શરૂ કરો તો આ આખી લૂપ જે છે વન થશે. તો લૂપ ટુ ની અંદર કિચોફનો નિયમ લગાડવાનો છે અને કિચોફનો નિયમ હવે તમને આવડતો હશે કે અહીંયાથી આઈએલ જેટલો પ્રવાહ આવે છે. આપણે સમઘડી દિશામાં જઈ રહ્યા છે તો પ્રવાહ પણ સમઘડી, આઈએલ પ્રવાહ સમઘડી દિશામાં, તો આઈએલ ઇન્ટુ આરએલ જે છે એ તમારું આની આગળ માઇનસ સાઇન આવશે. તો અહીંયા ઇક્વેશન જોઈ શકીએ, આઈએન ઇન્ટુ આરએલ અને આ જે છે આઈએન માઇનસ આઈએલ ઇક્વલ ટુ આરએલ, એના પરથી તમને આઈએલનું સૂત્ર જે છે એ આ રીતે તમને જે છે મળશે. તો આ જે છે એ લોડ પ્રવાહનું મૂલ્ય જે છે એ બતાવે છે અને આ ત્રણ સ્ટેપ જે તમે કરશો તો એના એક્ઝામ્પલ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આવા નોર્ટનના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે લોડ અવરોધનું મૂલ્ય જે છે એ શોધી શકીએ અને આ સૂત્ર જે છે આઈએન ઇન્ટુ આરએન ડિવાઇડેડ બાય આરએન પ્લસ આરએલ આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે નોર્ટન જે છે એના પ્રમેયનો ઉપયોગ કરીને જે લોડ અવરોધ હતો એમાંથી પસાર થતો પ્રવાહ એને આઈએલ કહીએ છીએ એ શોધી શકીએ. તો આ રીતે જે છે એ એમાં નોર્ટન જે છે એના એક્ઝામ્પલ ગણશો એટલે ખ્યાલ આવી જ જશે તમને. તો આટલે સુધી જે છે એ આપણે આ લેક્ચરની અંદર આટલું રાખીશું. થેન્ક યુ વેરી મચ.